લખતર ખાતે તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી ત્યારે આ સંકલન બેઠક વઢવાણ પ્રાંતના અધ્યક્ષ સ્થાને યોજાઈ છે, જેમાં નર્મદા કેનાલ રોડ રસ્તા પીજીવીસીએલ આરસીડીએસ સહિતના પ્રશ્નો ગુંજાયા હતા ત્યારે આ મામલે તમામ વિભાગને કામગીરી પૂર્ણ કરવા તેમને રજૂ કરાયેલા પ્રશ્નોનો નિકાલ કરવા માટેની કડકમાં કડક સૂચના આપવામાં આવી હતી. લખતર મામલતદાર મીટિંગ હોલ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં લખતર મામલતદાર તેમજ ટીડીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. લખતર સરકારી હોસ્પિટલ ખાતે આવારા તત્વોએ આતંક ફેલાવ્યો છે ત્યારે લખતર હોસ્પિટલના સ્ટાફ સાથે અજાણ્યા શખ્સ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સ્ટાફનું અપમાન કરવામાં આવ્યું હતું. ડ્રેસિંગ કરવા આવેલા દર્દીએ સ્ટાફને અપશબ્દો બોલી સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી ત્યારે સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા આવેલા દર્દીને અપશબ્દ બોલ્યા હતા અને લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે જાણ થતાની સાથે જ લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અપશબ્દો બોલેલા વ્યક્તિઓ પાસે સ્ટાફને માફી મંગાવી હતી. એક દર્દી સારવાર લેવા માટે આવેલ, ત્યારબાદ તે જતો હતો ત્યારે નશાની હાલતમાં હતો અને તેણે સ્ટાફ જોડે ગેરવર્તણૂક કરેલ અને બેફામ રીતે ગાળો બોલી સ્ટાફ જોડે ગેરવર્તણૂક કરેલ છે, જેની જાણ અમે પોલીસ સ્ટેશને કરેલી છે. ત્યારબાદ આ દર્દીને સમજાવતા તેણે સ્ટાફ જોડે માફી પણ માંગેલ છે. આથી જે કાંઈ માહિતી ફેલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. એમણે સીએસસી પરના ડ્યુટી જે સ્ટાફ પટ્ટાવાળા હોય એમને સમજાવેલ કે 3-4 દિવસ અગાઉ તમને વાગેલું છે તો તમે ડૉક્ટર જ્યારે 4 વાગે આવે ત્યારે એમને બતાવીને દવા લઈ લેજે, આવી રીતે એમને સમજાવતા હતા. પણ એ પોતે કેફી પીણું પીધેલું હોવાથી નશાની હાલતમાં હતા અને એમને અભદ્ર ભાષાનો પ્રયોગ ચાલુ કરી દીધો. હવે અમે ત્યાં હાજર પણ ફરજ પર હાજર ના સ્ટાફવાળાએ એમને સમજાવેલ કે ભાઈ આ અભદ્ર ભાષાનો પ્રયોગ ના કરો, અહીંયા લેડી સ્ટાફ પણ છે એમ. એટલે એ લોકો સમજીને એમના ઘરે જતા રહ્યા હતા. સાંજે 4:30-5 વાગ્યાની આજુબાજુમાં એ લોકો ત્યાં હોસ્પિટલ આવ્યા હતા અને એમને એમની ભૂલ સમજાણી હતી. ભૂલ સમજાઈને અમારા સ્ટાફ પણ એમને માફી પણ માંગી હતી.